ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ બાર વનસ્પતિમાં પ્રજનન તેમાં હવે આપણે આગળના ટોપિક બીજનો ફેલાવો તેના વિશે અભ્યાસ કરીશું બીજ ફેલાવો સીડ ડિસ્પર્ઝલ કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે શું વિચારો છો શું થશે અહીં સૂર્યપ્રકાશ પાણી ખનીજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે તે વનસ્પતિ અને કૂપળોમાં સૂર્યપ્રકાશ પાણી અને ખનીજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે બીજ અને ફળો એ પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ આક એટલે કે મદારના અને સૂર્યમુખીના રોમમય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે નાળિયેરમાં જોવા મળે છે તેમાં ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હુક જેવી રચના ધરાવે જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે ઉદાહરણ ગાર્ડરિયું ઝેન્થિયમ અને યુરેના કેટલાક બીજનું વિકરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે